कच्छ अने गुजरात नी रसप्रद घटनाओं ने समाचार जानवा अमारी चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करो। सर जेफी आर्चर लगभग कच्छ में 15 वर्ष रहा था। तेमणे पक्षीओनो अभ्यास कर्यो हतो अने पक्षीओना ईंडा एकत्र करी बॉम्बे नेचरल हिस्ट्री सोसायटी ने भेट में आप्या हता। जे नमूना तेमणे विदेशी संग्रहालयों ने आप्या हता। डॉक्टर सलीम अलीए 1943-44 માં કચ્છનું સર્વેક્ષણ કર્યું હતું અને લિસ્ટરે લખેલા પક્ષીઓના પુસ્તકની નવી આવૃત્તિ કચ્છ રાજ્ય માટે 1945 માં તૈયાર કરી છપાવી। તેમણે મહારાજા વિજયરાજજીએ બોલાવ્યા અને નવા પુસ્તક માટે સવલતો પૂરી પાડી। ત્યાર પછી ડોક્ટર સલીમ અલીએ ઘણી વાર મુલાકાત લીધી। તેમણે પક્ષીઓની જાળીમાં પકડાવી કડી પહેરવાનું કામ શરૂ કર્યું। આમ પક્ષીઓનો આંકડો જાણી શકાયો। 1959માં પક્ષીઓની માહિતી આપવા વિવિધ કેમ્પ યોજાયા હતા। મહારાવ ખેંગારજીએ સન 1932માં એક સમયના બ્રિટિશ હિન્દ સરકારના ફોરેસ્ટ ઇન્સ્પેક્ટર જનરલ સર પીટર ક્લેટરબર્ગને કચ્છ બોલાવી કચ્છમાં વનના વિકાસની શક્યતાઓ તપાસવા રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો। જે રિપોર્ટ આજે પણ વન વિભાગ પાસે ઉપલબ્ધ હશે, પણ તેની અમલવારી અંગે સવાલ છે। આ સમયગાળા દરમિયાન કચ્છના રણમાં ફ્લેમિંગો સિટીની શોધ થઈ। 1893માં કેપ્ટન લેસ્ટરે રણમાં પક્ષીઓની વસાહતની નોંધ સૌ પ્રથમ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીને આપી ત્યારે સૌ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યારે આટલી મોટી પક્ષીઓની વસાહત ભારતમાં ક્યાંય પણ ન હતી। મહારાવ ખેંગારજીએ ખુદ સરકારી ફોટોગ્રાફર રણમાં મોકલ્યા અને તે ફોટા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં છપાવ્યા ત્યારે દુનિયાભરના પક્ષી પ્રેમીઓને આ અનોખી વસાહતની જાણ થઈ। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલી કચ્છના રણની મુલાકાત લેવા માટે આકર્ષાયા હતા। સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।